કોરોનાની મહામારીમાં ઘણા ધંધા વેપાર બંધ થઈ જવા પામે છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે ત્યારે ટૂર ઓપરેટરો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે તેમને પણ આ જ પ્રકારના ટેક્સ અને જીએસટીમાંથી રાહત આપવામાં આવે, તેમને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટ્રક્ચર વધારવામાં આવે અને બસના ટેક્સમાં રાહત આપવામાં આવે તો ટૂર્સ ઇન્ડસ્ટ્રીમાં ઘણી રાહત થાય તેમ છે. અમારે ગુજરાતના તમામ એસોસિએશનો આજે એક આનંદની વાત છે, એક સંગઠિત થઈને સરકાર શ્રી તરફમાં એક કોમન એજન્ડા પર ગયા, જેમાં એસોસિએશન તરફથી અમારે પ્રોપર્ટી ટેક્સનું વેવર કરવામાં આવે, ટૂર ઓપરેટરમાં વધતા ઇલેક્ટ્રિસિટી બિલની કે રાહત આપવામાં આવે, જીએસટીમાં રાહત આપવામાં આવે, આ ઉપરાંત જે અમારા બેંકના લોન કે ઈએમઆઈ ચાલતા હોય એની પર બી સરકાર તરફથી રાહત આપવામાં આવે એવી માંગણી સાથે આજે સરકાર શ્રીને ગુજરાત રાજ્યના ટુરિઝમ મિનિસ્ટરને રજૂઆત કરવામાં આવી, એમને બહુ સારો પ્રતિભાવ આપ્યો છે. આ ઉપરાંત જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કે ત્યાંના જે 10 સિટીઝ એનું કમિશનનું સ્ટ્રક્ચર થોડું વધારવામાં આવે, પછી જે બસનો ટેક્સ, કારણ કે જે અમારા ટ્રાન્સપોર્ટની બસ હોય એનો ટેક્સમાં બી જો અમને માફી આપવામાં આવે તો એનાથી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ઘણી ખરી રાહત થશે. આટલી ડિમાન્ડ અમે સરકારશ્રી તરફ રજૂ કરેલ છે.